નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આપણે અત્યારે જોઈ રહ્યા છીએ ધોરણ 9 વિષય ગણિત પ્રશ્ન બેંક આજે લેવાનાર છે અને એનું સોલ્યુશન આપણે કરવાના છે. તો મિત્રો, સોલ્યુશન જોવા પહેલાં તમે મિત્રો મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને બેલ આઇકનને પ્રેસ કરો. અને મિત્રો, આ આપણે ચેનલ પર પ્રથમ પરીક્ષાના પેપરો પણ અપલોડ થનાર છે. તો મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય કરી લેજો અને વિડીયોને પણ લાઈક કરવાનું ભૂલતા નહીં. ઓકે, તો આપણે જોઈએ સોલ્યુશન. ચાલો મિત્રો, વિભાગ એ, નીચે આપેલા ક ખ ગ માંથી કોઈ પણ ચાર પસંદ કરો, દરેકનો એક ગુણ. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. મિત્રો, ખરા ખોટા અહીંયા જોવાના છે. એક્સ પ્લસ બે એક ચલ સુરેખ સમીકરણ છે, સાચું આવશે. એક્સ માઇનસ ચાર બરાબર વર્ગમૂળ 3y રીચલ સુરેખ સમીકરણને પ્રમાણ સ્વરૂપે એક્સ માઇનસ વર્ગમૂળ 3y ઓછા 4 બરાબર 0 સ્વરૂપે દર્શાવી શકાય, તો એ પણ મિત્રો સાચું આવશે. પાઈ યુ બરાબર 9 - 5v રીચલ સુરેખ સમીકરણ નથી. મિત્રો, રીચલ સુરેખ સમીકરણ છે પણ આ નથી બતાવ્યું છે, એટલે શું આવશે? ખોટું આવશે. સમીકરણની બંને બાજુ સમાન શૂન્યેતર સંખ્યા વડે ગુણાકાર કરવાથી સુરેખ સમીકરણનો ઉકેલ બદલાય છે, તો મિત્રો એ પણ આવશે મિત્રો ખોટું, બદલાતો નથી. 5 2-3 એ 3x - 2y બરાબર 0 એક ઉકેલ છે, તો મિત્રો એ આવશે ખરું. આગળ જોઈએ, નીચે આપેલા વિધાનો સાચા બને તેમ કૌંસમાં આપેલા જવાબમાંથી યોગ્ય જવાબ પસંદ કરી લખો. નીચે શ્રીલંકા ખાતે ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં બે બેટ્સમેન સાથે મળીને 143 રન બનાવ્યા, તેને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે ખાલી જગ્યા દર્શાવી શકાય, તો મિત્રો એનો જવાબ આવશે એક્સ પ્લસ વાય બરાબર 143. આ મિત્રો જવાબ આવશે. ત્યાર પછી બીજો પ્રશ્ન, 2x + 5 બરાબર 0 બીજ, તો મિત્રો એમાં આવશે તમારું પહેલાં આ રીતે લખવાનું. કેવી રીતના આવે તે પણ હું બતાવીશ. 2x - -5 માટે x - -5/2. આ મિત્રો જવાબ આવશે તમારો. આગળ જોઈએ, 5x - 3y બરાબર 4 પ્રમાણ સ્વરૂપે ax + by + c બરાબર 0 સાથે સરખાવતા, તો c બરાબર મિત્રો 4 આ બાજુ જશે એટલે માઇનસ થશે, એટલે જવાબ આવશે -4. જો x = 7 અને y - -11 ઉકેલ હોય તેવા દ્વિચલ સુરેખ સમીકરણ મળે છે. તો મિત્રો આમાં આપણે જોવાનું છે x = 7 અને y - -11. તો 7x - 11y + 4 = 0 આ પણ સમીકરણ લખાય બરાબર, એટલે તમે આ પણ લખી શકો. ચાલો આગળ જોઈએ, વિકલ્પ મિત્રો પસંદ કરવાના છે. નીચેના વિધાનો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. મિત્રો, યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે, તો તેમાં પહેલું જોઈએ આપણે. જો x = 3 y - -2 સમીકરણ x - ky - 5 ઉકેલ હોય તો k બરાબર કેટલા? તો મિત્રો અહીંયા આપણે એક્સની જગ્યામાં 3 મૂકવાનું, માઇનસ કે છે અને એની જગ્યામાં વાય છે. કે પણ માઇનસ છે, 2 પણ માઇનસ છે, એટલે -2 કેટલા થશે? 2 બરાબર, એટલે અહીંયા કે આવશે મિત્રો 2k આવશે. શું આવશે મિત્રો? અહીંયા +2k થશે બરાબર 5, એટલે 5 - 3 = 2k, તો કે બરાબર 2/2, એટલે મિત્રો જવાબ આવશે 1. કેટલો જવાબ આવશે? એમાં તમારો જવાબ આવશે બાળકો 1 આવશે. 3x - 5y એક ઉકેલ ખાલી જગ્યા છે. તો મિત્રો 3x + 5y એક ઉકેલ, મિત્રો બધાને જ ખબર પડી જાય કે આપણે કિંમત 0 મૂકીએ તો જ બંને બાજુ જવાબ સરખો આવે. ઓકે, આગળ જોઈએ, જો 2 - 2 એ kx + 3y = 4 ઉકેલ હોય તો k બરાબર ખાલી જગ્યા, તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન ડી આવશે 5. કેમ કે આપણે શું કરવાનું છે, એક્સની જગ્યા પર +2 મૂકવાનું અને વાયની જગ્યા પર -2 મૂકવાનું છે, એટલે આપણો જવાબ થઈ જશે. એટલે જુઓ, 2k - 6 બરાબર 4 આવશે, 6 પેલી સાઈડ જાય એટલે પ્લસ થઈ જાય, એટલે 10 થશે, માટે k બરાબર 10/2, એટલે જવાબ આવશે 5. આગળ જોઈએ, ખાલી જગ્યાએ સમીકરણ 2x + 7y = 28 ઉકેલ નથી, તો મિત્રો એમાં તમારો જવાબ આવશે 2 અને 7, આ ઉકેલ નથી. 5મો પ્રશ્ન, y = 2 ને દ્વિચલ સુરેખ સમીકરણના પ્રમાણ સ્વરૂપમાં ખાલી જગ્યા દર્શાવી શકાય. તો મિત્રો y = 2 ને
પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવવું હોય તો મિત્રો આ ઓપ્શન આવે 0x + y - 2 = 0. છઠ્ઠો પ્રશ્ન, દ્વિચલ સુરેખ સમીકરણને ખાલી જગ્યા ઉકેલ હોય છે તો મિત્રો એનો જવાબ આવે અનન્ય ઉકેલ હોય. કેવો ઉકેલ હોય? અનન્ય. આગળ જોઈએ, x + 3 = 0 તો એક્સ બરાબર ખાલી જગ્યા, તો મિત્રો એનો જવાબ આવશે x + 3 = 0 તો એક્સ બરાબર કેટલા આવે મિત્રો? -3 આવે. કેટલા આવશે? -3 આવશે. દ્વિચલ સુરેખ સમીકરણ 5x + 2y = 10 ને વાયના સ્વરૂપમાં ખાલી જગ્યા દર્શાવી શકાય, તો મિત્રો એનો જવાબ મિત્રો કયો આવશે? વાયના સ્વરૂપમાં. તો મિત્રો y = 10 - 5x / 2, y = 10 - 5x / 2 આ જવાબ આવશે. જો 2, 5 એ સમીકરણ x + y + k = 0 નો ઉકેલ હોય તો k બરાબર કેટલા? -7 આવશે મિત્રો. એમાં જવાબ આવશે -7 આવશે. ચલો આગળ જોઈએ, 6p = 7q - 3 ને પ્રમાણિત સ્વરૂપમાં લખો, તો મિત્રો એનો જવાબ આવશે એ. ઓકે, ચલો આગળ જોઈએ વિભાગ બી. તો સિમ્પલ છે મિત્રો, નીચે દર્શાવેલ દરેક સમીકરણને ax + by + cના સ્વરૂપે દર્શાવો તો a, b અને c શોધો. તો મિત્રો પહેલામાં મિત્રો a, b અને c આપણે શોધીએ, તો પહેલા દાખલામાં a મિત્રો તમારો આવશે -2 આવશે, b મિત્રો 3 આવશે અને c તમારો -6 આવશે. પહેલા દાખલા, આ પહેલા દાખલાનો જવાબ છે. જ્યારે બીજા દાખલાના જવાબમાં મિત્રો આવશે a = 5 એક કામ મિત્રો ફરી આપણે જોઈ લઈએ બીજા દાખલા મિત્રો પહેલાં ફેરવવું પડશે, એટલે 2x - 5 - 0 અથવા + 0 = 0 આ સમીકરણ થઈ જાય, એટલે a = 2 આવશે, b = 0 આવશે અને c = -5 આવશે. આ બીજો દાખલો. ત્યાર પછી મિત્રો આ નંબર 2, પહેલાંનો 2 પટી ગયા, હવે આપણે બીજો જોઈશું. દ્વિચલ સુરેખ સમીકરણને પ્રમાણિત સ્વરૂપે દર્શાવો, તો મિત્રો આ સિમ્પલ છે, 2x + 0y - 3 = 0 આ પહેલું થઈ ગયું. બીજા નંબરનું જોઈએ, 5x - 3y + 4 = 0 આ બીજા નંબરનું થઈ ગયું, બરાબર આ પહેલા નંબરનું. આગળ ત્રીજો દાખલો, x + 7y = 10ના 2 ભિન્ન ઉકેલ શોધો. તો મિત્રો પહેલો આપણે 0 જ મૂકી દેવાનો. 2 ભિન્ન ઉકેલ શોધવા માટે x = પહેલાં 0 લઈએ તો y = 10/7 મળે. તો સિમ્પલ છે મિત્રો, આવીને કોષ્ટકને પણ તમે કરી શકો. અહીંયા x લખો, અહીંયા y લખો. પહેલો ઉકેલ આપણે x ની કિંમત 0 લઈએ, તો અહીંયા 0 મૂકી દઈએ તો y = કેટલા રહે? 10/7, એટલે જવાબ અહીંયા આવી જાય 10/7. બીજો આપણે x = 2 લઈએ, એટલે તમને સમજ પડી ગઈ મિત્રો. હવે x = આપણે કેટલા લઈએ? અહીંયા પહેલાં 0 લીધું તો 10/7 આવ્યું, તો x = 1 લઈએ તો આ બાજુ 11 થાય, 10 માંથી 1 જ્યારે કેટલા રહી? 11, એટલે 1 + 7y = 10. તો આ બાજુ 1 જશે એટલે 9 થઈ જશે, એટલે 7y = 9, એટલે y = 9/7. ક્યારે? 1 લઈએ ત્યારે. એટલે એનો ઉકેલ આવી રીતે મિત્રો લખાય. તમે લખવું હોય તો આ એક ઉકેલ લખવો એ લખાય, એક્સ અને વાય 0 લઈએ તો 10/7, 1 લઈએ તો કેટલા આવશે? 9/7. આ તમારો આવશે જવાબ. ઓકે, ચલો એવી રીતે આગળના દાખલા જોઈ લે. આના પણ 2 ભિન્ન ઉકેલ, 6x = y આ સમીકરણ બને એનું, એટલે આપણે શું કરવાનું? x ની કિંમત લેવાની. x = 1 લઈએ તો y = કેટલા આવે? 6 આવે. પહેલાંમાં અહીંયા તમે જોઈ શકો છો, x = 1 લઈએ તો y = 6 અને x = 2 લઈએ તો y = 12 આવશે, ડબલ થશે મતલબમાં. સમજ પડી ગઈ? આગળ, મહેશની ઉંમર અને પુત્રી મિતા કરતાં 4 ગણી છે, તો આપણે આ મહેશને લઈએ, એક મહેશ અને એને એક મિતા, તો મહેશની ઉંમર આમને મહેશ લઈએ, મિતાની ઉંમર કરતાં 4 ગણી, તો અહીંયા આવશે 4y, તો x - 4y = 0 આ સમીકરણ આવશે.
છઠ્ઠો દાખલો, 4x + 3y બરાબર 12 સમીકરણના નીચેના કયા બિંદુઓ ઉકેલ છે અને કયા બિંદુઓ ઉકેલ નથી? તો મિત્રો વારાફરતી એમાં આપણે આ કિંમત મૂકી જોવાની, જો જવાબ બંને બાજુ સરખો આવી જાય અથવા 0 આવી જાય તો ઉકેલ છે. હવે 7મો, એક્સ અને વાયની કિંમત આપણે આમાં મૂકી દેવાની, 2 - -2 + 3 - 1 = k. તો -4 - 3 = k, તો k બરાબર -1 જવાબ આવે. નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં 3 ગણી છે. હવે નોટબુક આપણે એક બાજુ લખીએ, નોટબુક એક બાજુ લખીએ પેન, તો નોટબુકની કિંમત એટલે આપણે ધારીએ એક્સ, પેનની કિંમતને ધારીએ વાય, તો નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં 3 ગણી, તો આ રીતના આવશે. જ્યારે પેનની કિંમત 1 રૂપિયા હોય એટલે વાય, એટલે પેનની કિંમત આપણે 1 રૂપિયા ધારીએ તો નોટબુકની કિંમત કેટલી થાય? 3 થાય, બરાબર. ચાલો એવી રીતે આગળ જોઈએ. આ દાખલા પ્રમાણે સ્વરૂપે દર્શાવવાના છે, તો સિમ્પલ છે મિત્રો, 3x - 5y = 0. તો 3x + 5y = 0 આ જવાબ આપેલો. એવી રીતે આગળ, તો મિત્રો એમાં છે એક્સની કિંમત આપણે આપેલી છે, -1 મૂકો, -1 આપણે મૂકીએ તો જવાબ આવશે, પેલી સાઈડ જાય એટલે +3, એટલે આમાં પણ -1 જ આવે. અને 2 મૂકો તો કેટલો જવાબ આવે? 2 પેલી સાઈડ જાય એટલે એ જવાબ થઈ જાય 0, એટલે y = 0 આવી જાય. ઓકે, ચાલો આગળ પ્રશ્ન 2. 30ના કોટિકોણના પૂરકોણનું માપ, મિત્રો 90 માઇનસ કરવાનું, 7 જવાબ આવે. એ બી એકબીજાના કોટિકોણને જોડે તો એ અને બી એટલે મિત્રો 4/9 ખૂણો એ હોટવાનો ગુણ્યા કોટિકોણ એટલે 90, 10 × 9 = 90, એટલે જવાબ આવશે 40. બે સમાંતર રેખાઓની કોઈ એક છેડિકા, બે સમાંતર રેખા છે આટલી, એની એક છેડિકા છે, તેથી બનતા અનુકોણની જોડ, અનુકોણની જોડના ખૂણા કેવા હોય છે? આ અનુકોણ છે મિત્રો, બંને બાજુ અનુકોણ થાય. અનુકોણની જોડના ખૂણા મિત્રો કેવા હોય? સમાન હોય, શબ્દ સમાન વાપરીએ આપણે. જો બંને ખૂણા માપનો સરવાળો 90 થાય તો બંને ખૂણા એકબીજાના પૂરક છે, 180 એટલે પૂરક કહેવાય, ને બંને ખૂણા માપનો સરવાળો 90 થાય તો કાટકોણ કહેવાય. જો 3 કે તેથી વધુ બિંદુ એક રેખા પર ન હોય તેવા બિંદુઓને અસમરેખ બિંદુઓ, અસમરેખ, પરસ્પર છેટ્ટી બે રેખા બનતા અભિકોણ, અભિકોણ તો મિત્રો બધાને જ ખબર છે કે અભિકોણ કેવા હોય? સમાન હોય. નીચેની વ્યાખ્યા આપો, પૂરક કોણ, આ પૂરક કોણ અને કાટકોણ, જેનો સરવાળો 90 થાય તેને કાટ, ખૂણાનો માપ 90 થાય તેને કાટકોણ. એવી રીતે મિત્રો દાખલા છે, પૂરકકોણમાં 180 થાય, PQR 3x, QR આટલા, તો POQ રેખા તો x શોધો મિત્રો. આ મિત્રો આ દાખલાનું સોલ્યુશન મિત્રો નેક્સ્ટ વિડીયોમાં તમને મળશે. તો મિત્રો હજુ પણ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો, અને તમારા મિત્રોને પણ શેર કરજો. આ દરેક દાખલાનો મિત્રો સોલ્યુશન તમને નેક્સ્ટ વિડીયોમાં મળી જશે, આ જોઈ શકો છો. થેન્ક યુ.